સીએ અને ડોક્ટરો જે ગામમાંથી રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે તે માંડવીના લુડવા ગામની માં આશાપુરા ન્યૂઝ ચેનલે ખાસ મુલાકાત લીધી। માંડવી તાલુકાનો લુડવા ગામ એક ઐતિહાસિક ગામ છે। 300 થી 400 વર્ષ જૂનું આ ગામ આજે સમૃદ્ધ અને વિકાસશીલ ગામ બન્યું છે। આ ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી હરિયાળું ગામ બન્યું છે। મારું નામ અમૃતભાઈ રામાણી છે। હું અત્યારે લુડવા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું। અમારું લુડવા ગામ લગભગ 301 વર્ષ ત્યાં એમનું તોરણ બંધાય અને એ વેલાણી પરિવારે ગામનું તોરણ બંધાય અને અત્યારે જે 300 વર્ષની અંદર લુડવાએ ઘણા અપડાઉન જોયા છે તો અત્યારે જે મેન તો ખેતી પ્રધાન દેશ હતો પણ વધારે વસ્તીને લીધા હિસાબે અહીંયાથી ઘણા બધા માઇગ્રેટ થયા અમારા ગામમાંથી। લગભગ કચ્છની અંદર 4-5 ગામના એ જઈને વસ્યા। નવવાસ, પદમપુર, રાયણ, ગુજરાતની અંદર 2-3 કંપા છે કારણ કે રાજાશાહી વખતમાં એકદમ નાનો એરિયા હતો એટલે એનો વિકાસ બહુ કંઈ થાય એવી શક્યતા નહોતી। બીજું કે ખેતી પ્રધાન દેશમાં અત્યારે પાણીની અહીંયા ટાંચ છે કારણ કે કાયાનું પ્રમાણ વધારે હોવા કરતાં ખેતી પણ પડી ભાંગવાને આરે આવીને અત્યારે ઊભી છે। બીજું અને મેન તો પછી એવું થયું કે બધા બોમ્બે અને પૂના અને મતલબ કે આવું માઇગ્રેશન અહીંયાથી વધારે થઈ ગયા પછી એના લીધે એજ્યુકેશનનું પ્રમાણ પણ ગામની અંદર ખાસું એવું અભ્યાસ ક્ષેત્રે પણ એ આગળ ઘણા બધા ગામના યુવાનો ડૉક્ટર 10-15 ડૉક્ટર છે, 10-15 સીએ છે, એન્જિનિયરિંગમાં છે, ઘણા બધા ક્ષેત્રોની અંદર એમણે વિકાસ કર્યો છે કારણ કે ક્યાંક તો રોજીરોટીનો મેળ તો ખપે ત્યાંથી અત્યારે પરિસ્થિતિને અનુકૂળ ઊભી તો કરવી જ પડે। આપણે અત્યારે લુડવા ગ્રામ પંચાયત અમે અત્યારની જે બોડી છે એ 2016 થી 2015 થી અત્યારે આવી સમજો 5 વર્ષ માટે એમાં પણ ખાસા કામ ગામના વિકાસ માટે પહેલાં પણ થયેલા છે પણ જે ખૂટતી કડીઓ હતી એને પણ અમે અત્યારની બોડીએ એને જોડવાનો પણ પ્રયાસ કર્યો છે। એમની અંદર રોડ લાઇટ હતી, ફિલ્ટર પ્લાન્ટ હતા પાણીના, કાયમથી પાણીની તો એ ફિલ્ટર પ્લાન્ટની કરી, રોડ લાઇટ કરી, ગટર લાઇન કરી, સીસીટીવી કેમેરા, ઘન કચરાનો ટ્રેક્ટર દ્વારા હર રવિવારના નિકાલ, આ બધી જે પ્રાથમિક સુવિધાઓ જે ખૂટતી હતી એને અમે અત્યારે ખૂટતી સુવિધા પૂરી કરવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કર્યો। કોરોના વાયરસ માટે કરીને જે અત્યારે વિશ્વવ્યાપી જે મહામારી ચાલી રહી છે એની અંદર અમે એક લુડવા ગામનો પણ અમારી એક જવાબદારી બને છે પંચાયતની જે સરકારની ગાઈડલાઈન મુજબ, તો એમાં પણ અમે અત્યારે પૂરા સહભાગી બન્યા છીએ કે ગામની અંદર કોરોનાઇઝ કરવાના કારણ કે ગામના બહારના માણસો લુડવાથી માઇગ્રેટ થયેલા અત્યારે 1500 માણસો છે બહારે જે વિવિધ વિસ્તારોની અંદર પોતે રોજગારી માટે ગયેલા છે તે અત્યારે ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ એ લોકો અત્યારે કચ્છમાં આવવા માટે પ્રયાસ કર્યા છે અને આવે છે। અત્યારે આપણા ગામની અંદર આજની તારીખની અંદર અમારી પાસે પૂરા 200 જણા આજે આવ્યા છે અને એ હોમ ક્વોરન્ટાઇન છે તો એ પણ એની વ્યવસ્થા અમે પોતે પંચાયત ધ્યાન આપે છે, પાટીદાર સમાજ આપે છે, વિવિધ સમાજોના માણસો છે, બધી સમાજો એને પણ અમે પૂરો પ્રયત્ન એને ફીટ સંતોષવા માટે કરીને અમે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ। મારું નામ જયંતિલાલ સિંહજી પોકાર, હોદામાં આર્ય સમાજ સંસ્થા ગામમાં આવેલી છે એના પ્રમુખની જવાબદારી છે। અમે સામાજિક ક્ષેત્રોમાં વિવિધ સામાજિક કાર્યોમાં સહયોગી રહીએ છીએ। ગામની અંદર જે વાત કરી સરપંચશ્રીએ કે વિકાસનો અને વાતો ઘણી બધી થયો છે અને ખરેખર અમારા અહોભાગ્ય છે લુડવાના જમીનનો એરિયા ઓછો છે પણ એ સંજોગ એવા હશે જમીન જ્યારે જે તે વખતે મળી છે સરકાર તરફથી તો પણ સમયની વાત છે ત્યારે મળી છે તો ગામની અંદર જમીન બહુ ઓછી હોવાને કારણે અમારા ગામના જે છોકરાઓ અભ્યાસ કરીને આગળ વધે એટલે માઇગ્રેશન થવાનો સમય આવે છે અને થઈ રહ્યા તો આજે જ્યારે પાછો માઇગ્રેશન થઈને જે લોકો પોતાના રોજીરોટી માટે આગળ ગયા છે તો આજે કોરોના વાયરસ એટલો બધો ફેલાયો છે વિશ્વમાં ત્યારે ગીચ વિસ્તારમાં જે આપણા સ્થાનિકના ભાઈઓ ત્યાં વસવાટ કરે છે તો અત્યારે જે હમણાં એનો મોકળાશ અને હળવાશ લેવા માટે માદરે વતન પધારી રહ્યા છે
तो अमारी स्थानिक नी फरज बने छे के जे कच्छ आखो जो है तो गाम तो ठीक छे पण कच्छ आखो जारे जारे आफतियो होय के काई डेवलप करवो होय कोई भी गौ सेवा नो कार्य होय सामाजिक विकास नो काम होय तो कच्छ ने जे बार वस्ता भाईओ जे आगळ पड़ता रह्या छे आजे एमने जरूरत पड़ी छे मादरे वतन मा पोतानो आश्रय लेवानो त्यारे एमना घर छे तो त्यां आवीने एनो विषमो थाय तो आर्य समाजे एमना माटे एने आपी दीधो छे पण हजी सुधी आवश्यकता एक बे घर सिवाय कोई आवश्यकता नथी लागी पोतानी व्यवस्था करी लीधी छे स्थानिके आवता प्रथम तो तेमने व्यवस्था माटे गामना स्वयंसेवकनी रचना करी छे જ્યારે જે શરૂઆત થઈ ત્યારે પણ ગામના આપણા ગઢસીસા પોલીસ ચોકીના માધ્યમ અને એના અંડરમાં ગામના સ્વયંસેવકો ઊભા કરી અને કોઈ એવો વ્યક્તિ ના આવે કે જેને જાણ બહાર કે કોરોના આપણા ગામમાં ડેવલપ કરી જાય તો એને જે પીએસઆઈ જે માર્ગદર્શન આપ્યું અને ગાઈડલાઇનથી બહુ સારી ગાઈડલાઇન આપી અને આખા કચ્છને ગઢસીસા વિસ્તારમાં ગોધિયા સાહેબના માર્ગદર્શન બહુ સારું રહ્યું છે એમનો આંટો ભર્યો રહે છે તો આ એરિયાની અંદર હજી સુધી એવો વાયરસ ફેલાયો નથી જેથી કરીને અગમચેતીના ગોધિયા સાહેબને દીર્ઘદ્રષ્ટિથી લઈને જે ગામને સૂચનાઓ મળી છે અને લુડવા ગામે એનું પૂરેપૂરું પાલન કરી અને એની ગાઈડલાઇનથી કામ કર્યું છે ત્યારે ગામની અંદર જ્યારે બહારથી વસ્તા આવે છે તો એને આપણે સરકારથી આજે કાંઈ જીઆર આવ્યો છે કે સ્કૂલની અંદર જાહેરમાં મૂકો પણ મારે આપના દ્વારાથી સરકારશ્રીને જે વિનંતી કરું છું કે એવું સામૂહિક આવાસ આપણે ગામોમાં એવી કોઈ વ્યવસ્થા નથી અને એને જો સામૂહિક રાખીએ તો એક બે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ કાંઈ સામૂહિક એક સાથે આવતા નથી તો આવે તો એને ક્વોરન્ટાઇનમાં રાખવાની બહુ અગવડ થાય તો એ જે નથી પણ ગામે ગામની જવાબદારી સોંપો એ બરાબર છે તંત્ર સોંપે છે અને ગામો ગામને દિગ્દર્શિ રાખી અને એને કોઈ કોરોના ફેલાય નહીં એને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવે અને ખરેખર કચ્છની અંદર બહુ સારી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને અમારા ગામને પણ એવું છે પોતાના મકાન છે સેપરેટ છે તો એને પ્રાથમિકતા આવીને ત્યાં રહે છે તો એને એ રીતે રહેવા દઈએ પણ જાહેરમાં ફેલાય નહીં બહાર નીકળે નહીં 14 દિવસ જે આપણે સમયગાળો આપ્યો છે એ દરમિયાન એમને સૂચનાઓ આપી છે અમારા મેડિકલ ઓફિસર સ્થાનિક આપણા ગઢસીસાના પોલીસ ચોકી દ્વારા એમના માણસો આવે છે પોલીસના પોલીસ મિત્રો આવીને એને વારંવાર ટકોર કરે છે કોઈ એવું દેખાણું નથી ગઢસીસાની બહુ સારા સજ્જન માણસો છે સમજે છે એટલે આ આપણો અહોભાગ્ય છે કે આપણે કચ્છ સફળ નીકળી જઈશું આ રોગ મુક્ત રહેશું અને આપણી જરાક ચાંપતી નજર રહેશે તો આપણે એ રોગ મુક્ત રહેશું આપણા કામનો બહુ કચ્છનો બહુ સારું પરિણામ લઈ આવશે એ મને આશા છે. લુડવા ગામની ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેન બાબુલાલ મહેશ્વરી, ઉપસરપંચ અમૃતલાલ રામાણી, તલાટી અંજનાબેન પટેલે મા ન્યૂઝને ઇન્ટરવ્યુમાં લુડવા ગામને મળતો સરકારી યોજનાઓનો લાભ અને ગામજનોના સાથ સહકાર વિશે જણાવ્યું છે. લુડવા ગામમાંથી ઘણા ડોક્ટરો, સીએ, શિક્ષકો અને સૈનિકો થયા છે જે રાષ્ટ્રની સેવા કરીને આજે ગામનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે. મારું નામ અંજનાબેન પ્રહલાદભાઈ પટેલ છે. હું લુડવા ગામે તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવું છું અને અત્યારે કોરોના વાયરસ અન્વયે જે કામગીરી છે એમાં મારી નોડલ ઓફિસર તરીકે લુડવા ગામે જ નિમણૂક થયેલી છે. બેન, ખાસ કરીને વાત કરીએ તો લુડવા ગામની જે કોઈપણ યોજના હોય સરકારી, એ કેવી રીતે ગામને લાભ મળતો હોય છે? કોઈ પણ સરકારી યોજનાની અમને માહિતી આપવામાં આવે તો અમે અમારી પંચાયતની સામાન્ય સભામાં એ અંગે ચર્ચા કરી અને પછી ગ્રામસભા દ્વારા ગામ લોકોને માહિતી આપી અને એની અમલવારી કરીએ છીએ. બેન, ખાસ કરીને ખેડૂતોની વસ્તી વધુ છે અહીંયા, તો ખેડૂતોના પ્રશ્નો અહીંયા બહારે ન જવું પડે સ્થાનિકે કેવી રીતે તમે પાર પાડો છો? ખેડૂતોનો તો લગભગ અમે ગ્રામ સેવકને અહીંયા રેગ્યુલરી કહેલું છે તો એ એમના અમુક ટાઈમે અમારી ઓફિસે આવે અને કાંઈ પણ સ્કીમ કે હોય તો એની માહિતી આપે છે અને પછી એ માહિતી અમે ગ્રામસભા ભરીએ એટલે ગામ લોકોને પહોંચાડીએ છીએ તો એ લોકોને કાંઈ ઘટતું હોય તો એ અંગે કામગીરી થઈ શકે. ગટર યોજનાની વાત કરીએ, પછી ગામની સ્વચ્છતાની વાત કરીએ, એવી કઈ કઈ ગામમાં કાળજી રાખવામાં આવે છે? અમારા ગામમાં લગભગ મોટાભાગની ગટર લાઇનો થઈ ગયેલી છે અને 100% કનેક્શનો પણ આપેલા છે. અમુક જગ્યાએ હવે થોડું ઘણું છે એ પૂરું થવાની તૈયારીમાં છે અને સ્વચ્છતા બાબતે અમારે અઠવાડિયે ડોર ટુ ડોર ટ્રેક્ટર દ્વારા કચરાનું કલેક્શન કરવામાં આવે છે
એટલે અઠવાડિયે અઠવાડિયે ટ્રેક્ટર ફરે એટલે લોકો ડાયરેક્ટલી એમાં જ કચરો નાખી દે છે. આ સિવાય લુડવા ગામમાં સીસી કેમેરા લગાવેલા છે, પાણીના 100% કનેક્શન આપવામાં આવેલા છે, સીસી રોડના કામો થયેલા છે, ઇન્ટરલોકના જ્યાં જરૂર જણાય ત્યાં ઇન્ટરલોકના કામો કરેલા છે, પ્રાથમિક શાળામાં પણ ખૂટતી સુવિધા હોય અંગે અમે ધ્યાન આપી અને પૂરું કરેલું છે, આંગણવાડીમાં પણ કરેલું છે. અને આ સિવાય પણ ગામ લોકો દ્વારા કંઈ પણ રજૂઆત કરવામાં આવે તો અમારી પંચાયત દ્વારા એ અંગે ધ્યાન ઉપર દોરી અને કાર્યવાહી કરવામાં આવે છે. અને હાલે અત્યારે કોરોના મહામારી અન્વયે જે મોટાભાગના લોકો મુંબઈથી અહીંયા ગામે પરત ફરે છે એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી અને એમની ગ્રામ પંચાયત અને મારા દ્વારા મુલાકાત પણ લેવામાં આવે છે અને કાંઈ એમની જરૂર હોય તો અમારા દ્વારા પૂરી કરવાની ખાતરી આપવામાં આવે છે અને અમે એ લોકોની મુલાકાત લઈએ છીએ. મારું નામ નમેન્તીબેન બાબુલાલ મહેશ્વરી, હું ધોળવા ગામની સરપંચ છું. ગામના વિકાસમાં અમારી પંચાયતની ટીમ હંમેશા આગળ હોય છે. ગામના દરેક સમાજોના નાગરિકોને અમે પૂરો ન્યાય આપીએ છીએ. સરકારની તમામ યોજનાઓનો ગામને લાભ મળશે. લુડવા ગામમાં ખેડૂતો પણ સારી યોજનાઓનો ગ્રામ પંચાયત દ્વારા લાભ મળતો હોય છે. ગામમાં ગટર યોજના, પાણી યોજના, સીસીટીવી કેમેરા, દવાખાનું, ભોજનાલય વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામજનોને શહેર તરફ સીધી દોટ ન મૂકવી પડે તે માટે ગ્રામ પંચાયતમાં જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મારું નામ ગણાત્રા વિવેક નવીનભાઈ છે, હું લુડવાનો રહેવાસી છું. શું કહેશો ગામની ખાસિયતો વિશે? ગામની ખાસિયતોમાં આગળ જોવા જઈએ તો જે ગ્રામ પંચાયતના તલાટીબેન અને સરપંચ ઉપસરપંચે જે માહિતી આપી છતાં હજી ગામની અંદર જે ઘણી એવી સેવાઓ ઉપલબ્ધ છે કે દવાખાનું છે, પછી આર્ય સમાજ જે સંસ્થા છે, સ્કૂલ, પછી ભોજનાલયની જે વ્યવસ્થા છે લુડવા ઉત્કર્ષ સમિતિ દ્વારા જે કરવામાં આવી છે એ પણ એક સારી વાત છે. એમાં પણ બધાને જમવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે લુડવા ભોજનાલયમાં. પછી ગામમાં વરસાદ માટેની પણ યજ્ઞ કરવામાં આવે છે એ શું છે? અને આર્ય સમાજનો જે વાર્ષિકોત્સવને ઉજવાય છે એ પણ માહિતી આપશો. લુડવામાં કે સમજી લો કે પૂરા કચ્છમાં આપણા કચ્છ માટે જે વરસાદ માટે જે લુડવામાંથી જે વર્ષા યજ્ઞ કરવામાં આવે છે, દર વર્ષે જે વર્ષા યજ્ઞ યોજવામાં આવે અને એમાં સફળતા પણ મળે છે. ગયા વર્ષે પણ યોજવામાં આવ્યો હતો વર્ષા યજ્ઞ અને આર્ય સમાજ દ્વારા દર ત્રણ વર્ષે આર્ય સમાજનો જે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એ પણ સારી વસ્તુ. મારું નામ સૈયદ અલી શાહ કરીમ શાહ. લુડવા ગામની વિશે શું કહેશો? લુડવા ગામ એ અત્યંત હરિયાળું તેમજ વિકાસશીલ ગામ છે. વર્ષોથી લુડવા ગામમાં મુખ્યત્વે પાટીદાર સમાજની વસ્તી છે તેમજ ઇતર જ્ઞાનથી પણ ત્યાં રહે છે. ટોટલ ગામ સંપ અને સલાહથી રહે છે, સુલાથી એકદમ. અને ગામનો કોઈ પણ વિકાસનું કામ હોય એનામાં દરેક ગામવાસી હળી મળી અને કામ કરે છે. અત્યારે આ મુશ્કેલીના સમયમાં મહામારીમાં પણ પંચાયત તેમજ તંત્ર દ્વારા સારો અમને સહયોગ મળ્યો છે. જે લોકો ક્વોરન્ટાઇન 175 જણાને ક્વોરન્ટાઇન કર્યા છે એનામાં આરોગ્ય તંત્રનો, પોલીસ તંત્રનો અને પંચાયતનો પૂરેપૂરો સહયોગ રહ્યો છે અને આ ગામ હંમેશા વિકાસશીલ રહ્યો છે અને આગળ માલિક પાસે પ્રાર્થના છે કે આગળ વિકાસ કરતો રહે. સરકારની યોજનાઓનો લાભ કેવો મળે છે? સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ આ ગામમાં મળી રહે છે. લુડવા ગામે આર્ય સમાજ દ્વારા વરસાદ લાવવા યજ્ઞનું આયોજન તેમજ દર 3 વર્ષે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરાય છે. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.